વર્ષ 2013માં નર્મદા જિલ્લાની જમીનના મુદ્દે રૂપિયા 20 લાખની છેતરપિંડી કરનાર સ્વામિનારાયણ સંપ્રદાયના મહંતને જીઆઈડીસી પોલીસે નવસારી સબજેલમાંથી ટ્રાન્સફર વોરંટથી અટકાયત કરી છે. મળતી માહિતી મુજબ અંકલેશ્વરના સારંગપુર ગામના અને હાલ રાજપીપલા ચોકડી પાસે લાલાનગર ખાતે રહેતા અરવિંદભાઈ પટેલ સાથે વર્ષ 2013 દરમિયાન નર્મદા જિલ્લાના ઇન્દ્રા ગામ ખાતે જમીન અંગે સોદો કર્યો હતો, જેમાં જમીન અન્યના નામે હોવા છતાં સુરતના વિઠ્ઠલભાઈ પટેલ, મુંબઈના વિષ્ણુ ચરણદાસ ગુરુ વૈકુંઠપ્રિય દાસજી અને અમરેલીના ભરત પટેલના સંપર્કમાં આવ્યા હતા, જેમણે જમીનના મુદ્દે વિશ્વાસમાં લઈ જમીન વેચાણ દસ્તાવેજ કર્યો હતો. દરમિયાન વિષ્ણુ ચરણદાસ ગુરુ વૈકુંઠપ્રિય દાસજીએ બાનાખત બનાવી 71 લાખ પેટે રૂપિયા 20 લાખ પડાવી લીધા હતા, જે બાદ ભંડોળ ભેગું થશે ત્યારે જમીનનો સોદો કરાશે એવી વાત થયા બાદ આ નાણાં લઈ તેઓ ફરાર થઈ ગયા હતા. જે અંગે અરવિંદભાઈ પટેલે પોતાની જોડે છેતરપિંડી થઈ હોવાની જાણ થતા તેઓએ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી, જેમાં અગાઉ પોલીસે 2 ઇસમોની અટકાયત કરી હતી, જ્યારે છેલ્લા 6 વર્ષથી વોન્ટેડ વિષ્ણુ ચરણદાસ ગુરુ વૈકુંઠપ્રિય દાસજીની નવસારી પોલીસે ધરપકડ કરી હતી, જેમાં પૂછપરછ દરમિયાન આ ગુનાની કબૂલાત કરાઈ હતી. જે અંગેની જાણ જીઆઈડીસી પોલીસને કરાતા પોલીસે નવસારી સબજેલમાંથી ટ્રાન્સફર વોરંટ ઉપર ધરપકડ કરી તેઓની વધુ પૂછપરછ હાથ ધરી છે.